નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન સાથે હું છું શિવાંગીની. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મયુરભાઈ ભટ્ટ. મયુરભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. મયુરભાઈ, પ્રથમ વાત કરીએ આજના પંચાંગ વિશે. લંબોદર નમસ્તુભ્યમ સતતા મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ભગવાન ગણેશની વંદના સાથે સર્વ દર્શક મિત્રો ને મારા જય ગણેશ. શરૂઆત કરીએ આજના પંચાંગ થી. વિક્રમ સંવત 2074, આજે કાર્તક મહિનાની શુક્લ પક્ષની નવમી ચેતા નોમ તિથિ. જે આજનો વાર, જે રવિવાર, જે નક્ષત્ર ની વાત કરીએ તો ધનિષ્ઠા નામનું નક્ષત્ર આજે બની રહ્યું છે. ગંડ નામનો યોગ છે આજે. જે કરણ છે તે કૌલવ નામનું કરણ છે. તેમજ આજની રાશિ મકર બનતી હોવાના કારણે જેના નામ અક્ષરો ખ અને જ ઉપરથી આવે છે. મયુરભાઈ, આજે આગળ વાત કરીએ તો દિન વિશેષમાં આજે શું છે? દિન વિશેષ ની અંદર દર્શક મિત્રો, આપણે હંમેશા નિત નવીન જે દિવસે, દિવસનું કઈ ખાસ મહત્વ ના હોય, એ દિવસે કઈ જ્ઞાન આધારિત વાત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ. જે ઘણી વખત આ કાર્યક્રમ ની અંદર વાસ્તુશાસ્ત્ર વિશે ઘણી બધી વાતો કરી ચુક્યો છું, એમાંની જ કેટલીક વાતો આજના દિવસ માટે આપની સમક્ષ કરવાનો પ્રયત્ન કરીશ. તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે દરેક વસ્તુ, માણસના જે કોઈ પણ જીવન રહેલું છે, એ જીવનની અંદર ઘણી બધી વસ્તુઓ કામ કરતી હોય છે. આપણે 100% જીવન કેવી રીતે જીવતા હોઈએ છીએ એનો એક ભાગરૂપે જો વાત કરવામાં આવે તો એવું કહી શકાય કે 33% એ માણસના જીવનના જે પૂર્વજન્મના સંચિત કર્મો હોય છે એના આધારે જ ફળ ભોગવવું પડતું હોય છે. 33% માણસના વર્તમાન કર્મો જે કોઈ પણ હોય છે તેના આધારે, તેમજ વર્તમાન કુંડળી પણ આપણે કહી શકીએ, એના આધારે વ્યક્તિઓ ફળ ભોગવતા હોય છે. અને 33% જે કોઈ પણ ફળ હોય છે, એ ફળ જે કોઈ પણ હોય, એ હંમેશા તમે જે જગ્યાએ રહેતા હોય છે, જે જગ્યાએ કામ કરતા હોય છે, એ વાસ્તુના આધારિત હોય છે. 99% થઈ જાય આ રીતે, ત્યારે 1% જે એ સુપ્રીમ પાવર, જે ઈશ્વરની કૃપા, જે ગુરુ મહારાજના આશીર્વાદ છે, એ ધારે તો આ 99%માં પણ ફેરફાર કરવાની ક્ષમતાઓ ધરાવી શકે છે. તો એમાંનો 33% એક મહત્વનો ભાગ, એટલે વાસ્તુ મુજબ જો વાત કરવામાં આવે તો ખૂબ જ અદ્ભુત આપણું આ સાયન્સ છે. વાસ્તુનું જે વિજ્ઞાન છે, એટલું બધું અદ્ભુત વિજ્ઞાન છે કે વાસ્તુ મુજબ દરેક વસ્તુઓ ક્યાં હોવી જોઈએ, ઘરની અંદર કેવી રીતે બાંધકામની ગોઠવણી કરવી જોઈએ, આ દરેક વસ્તુ એ માત્ર ને માત્ર સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ એવી વસ્તુઓ નથી કે માત્ર એને એવું કહી શકાય કે આ ભાઈ અંધશ્રદ્ધાવાળી વસ્તુઓ છે કે એવું કશું જ નથી. પરંતુ એ માત્ર સાયન્સ છે. પ્રકૃતિ સાથે, પ્રકૃતિમાં રહેલા જે 5 તત્વો છે, એ જ 5 તત્વોથી બનેલું આપણું આ શરીર છે. તો પ્રકૃતિ સાથે એ 5 તત્વોનું તાલમેલ કરવાની જે ક્રિયા છે એને આપણે વાસ્તુના નામથી ઓળખતા હોઈએ છીએ. અને એ 5 તત્વો જે વસ્તુઓને, ઘરની અંદર રહેલી વસ્તુઓને, સવારે ઉઠીને સ્નાન કરવાથી લઈને ત્યારબાદ નિયમિત જે ક્રિયાઓ જે પતાવવાથી લઈને ઈશ્વરના આશીર્વાદ એટલે કે પૂજા સ્થાનથી લઈને રસોઈ બનાવવાથી લઈને સુવા સુધીની જે કોઈ પણ ઘરમાં રોજબરોજમાં આવતી ક્રિયાઓ છે, એ દરેક ક્રિયાઓ કઈ જગ્યાએ કઈ દિશામાં વ્યવસ્થિત યોગ્ય એનર્જીની પ્રાપ્તિ થતી હોય છે, એના આધારે જ જ્યારે આ બધું નક્કી થતું હોય તો એના જે બિલકુલ સુવ્યવસ્થિત ગોઠવેલા નિયમો છે એને જ આપણે સામાન્ય રીતે વાસ્તુના નામથી ઓળખતા હોઈએ છીએ. ત્યારે ઘણા બધા વાસ્તુશાસ્ત્રી, ઘણા બધા વાસ્તુના મિત્રો તેમજ જાણકાર વ્યક્તિઓ મોટાભાગે માત્ર એવું જ સમજતા હોય છે કે વાસ્તુ એટલે ઈશાન ખૂણામાં મંદિર હોવું જોઈએ, વાસ્તુ એટલે અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ, વાસ્તુ એટલે નૈઋત્ય ખૂણામાં બેડરૂમ હોવો જોઈએ. પરંતુ દર્શક મિત્રો, માત્ર આટલું જ વાસ્તુ નથી. સામાન્ય રીતે પણ જો વાસ્તુના 3 ભાગ કરવામાં આવે તો એ 3 ભાગ ખૂબ જ અગત્યના હોય છે. કયા ખૂણામાં કઈ દિશામાં શું વસ્તુ હોવું જોઈએ એને આપણે ગ્લોબલ એટલે કે સ્ટ્રક્ચર વાસ્તુ કહી શકાય. તો એ સ્ટ્રક્ચર વાસ્તુ માત્ર ને માત્ર 20-25% જેટલી ભૂમિકાની અંદર જ મોટાભાગે રહેતું હોય છે. કારણ કે એના સિવાય ઘણી બધી એવી બાબતો છે જેનો આજના જમાનાની અંદર, આજના વર્તમાન સમયની અંદર ક્યાંય ધ્યાન રાખવામાં નથી આવતું. વાસ્તુના કોઈ પણ ગ્રંથની જ્યારે વાત કરવાની હોય ત્યારે સૌથી પહેલી વાત કરેલી જે ભૂમિ ચયનની એટલે કે ભૂમિની પસંદગીની, તો એ જે મહત્વનો ભાગ છે એ આજના સમયગાળાની અંદર વ્યક્તિઓ દ્વારા તેમજ વાસ્તુશાસ્ત્રીઓ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક લુપ્ત થતો હોય તેવી પરિસ્થિતિઓ બની રહી છે. તો મોટાભાગે જે ટેલુરિક વાસ્તુ છે એટલે કે ભૂમિગત વાસ્તુ છે એ જ સૌથી વધારે અસર કરતા હોય છે. અને ત્યારબાદ સ્ટ્રક્ચરનું વાસ્તુ અસર કરતું હોય છે. અને ત્યારબાદ કોસ્મિક એટલે બ્રહ્માંડની જે ઉર્જા છે એ તમારા ઘરની અંદર, તમારા સ્થાનકની અંદર કેટલા પ્રમાણની અંદર ઉતરે છે, આ ત્રણેય વસ્તુનો જો યોગ્ય રીતે તાલમેલ કરવામાં આવે તો જ તમને વાસ્તુના સૌથી સારામાં સારા અને ઉત્તમ કહી શકાય એવા પરિણામોની પ્રાપ્તિ થતી હોય છે. માત્ર ને માત્ર સ્ટ્રક્ચર એટલે કે આ ખૂણામાં આ દિશાની અંદર આ વસ્તુઓ હોવી જોઈએ એટલું જ ધ્યાન રાખવા માત્રથી પૂર્ણતઃ વાસ્તુના જે કોઈ પણ લાભ છે એ લાભની પ્રાપ્તિ ક્યારેય નહીં કરી શકાય. યોગ્ય વાસ્તુ કન્સલ્ટન્ટ દ્વારા જો આપ કદાચ ભૂમિગત વાસ્તુ જે કોઈ પણ છે, જમીનમાંથી નીકળતી જે કોઈ પણ નકારાત્મક એનર્જી છે એનો યોગ્ય માત્રાની અંદર એને બંધ કરવાનો પ્રયત્ન કરો, સાથે સાથે કોસ્મિક એનર્જી પણ તમારા વાસ્તુની અંદર ક્રિએટ થાય એવું કરવાનો પ્રયત્ન કરો, અને સ્ટ્રક્ચરની અંદર એટલે કે આપણા બાંધકામની અંદર જે કોઈ પણ ભૂલો થયેલી છે એ ભૂલોને પણ એક પ્રમાણે સુધારવાનો પ્રયત્ન કરો. આ ત્રણેય એંગલથી જો કામ કરવામાં આવે તો જ વાસ્તુના યોગ્ય પરિણામોની આપણને પ્રાપ્તિ થઈ શકતી હોય છે. જી જી, બિલકુલ મયુરભાઈ. આપણી સાથે એક કોલર આણંદથી સોનુબેન જોડાઈ ગયા છે. સોનુબેન, આપનો પ્રશ્ન ને વિગત જણાવશો. જન્મ તારીખ છે 19મી જુલાઈ 2005. 19 જુલાઈ
2005 જન્મ સમય વહેલી સવારે 4:55 જન્મ સ્થળ અમદાવાદ હા અમારો સનની બર્થડે છે તો એના માટે આગળ જતા કઈ લાઈન અને ફ્યુચર સારું કેમનું થશે એના માટે એડવાઇસ જોઈતી હતી કઈ લાઈન લેવી જોઈએ સાથે સાથે આનું ભવિષ્ય કેવું રહેશે અંગેનો આપનો પ્રશ્ન છે 2005 ની સાલની અંદર જન્મ છે એટલે અત્યારે હાલ 12-13 વર્ષની ઉંમર છે વ્યક્તિની જો વાત કરવામાં આવે કુંડળીની તો મિથુન લગ્નની કુંડળી છે લગ્નેશ તરીકે કુંડળીમાં બુધની સ્થિતિ ઉત્તમ પ્રકારની બીજા સ્થાનમાં બની રહી છે સાથે શનિ અસ્તનો થઈ રહ્યો છે આમ છતાંય ઉત્તમ પ્રકારનો રાજયોગ કુંડળીની અંદર નિર્માણ પામી રહ્યો છે વધુ સારી સ્થિતિની પ્રાપ્તિ હંમેશા દશા મુજબથી જોવાતી હોય છે અને દશાની વાત કરીએ તો શુક્રની મહાદશા જાતકને ચાલી રહી છે ખૂબ જ ઉત્તમ પ્રકારનો સમયગાળો ગણી શકાય કારણ કે મિથુન લગ્નની કુંડળીની અંદર શુક્ર વધુ યોગ્ય અને ઉત્તમ પ્રકારના ફળ આપતો જ હોય છે આ કુંડળીમાં શુક્રની સ્થિતિ પણ વધારે યોગ્ય બની રહી છે કોઈ પણ પ્રકારની ચિંતાની જરૂરિયાત નથી પરંતુ આ કુંડળીમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે નીચના ચંદ્રમાની સ્થિતિ એટલે કે વૃશ્ચિક રાશિનો જે ચંદ્રમા થઈ રહ્યો છે નીચનો ચંદ્ર જ્યારે પણ થતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક વ્યક્તિના જે મન હોય છે એ મન થોડા ઘણા વિચલિત રહેતા હોય છે તો માનસિક રીતે થોડા ઘણા નિર્બળ રહેતા હોય છે એના માટે ખાસ કરીને પૂનમની રાત્રિ તેની આગળની પાછળની રાત્રિ આ ત્રણ રાત્રિએ ચંદ્રમાની સામે તેને 24 મિનિટ સુધી જોવડાવવાનો પ્રયત્ન કરો તો ચોક્કસ તેને ઉત્તમ પ્રકારના ફળોની પ્રાપ્તિ થઈ શકશે મન જેટલું સ્થિર હશે એટલું જ જીવનની અંદર ઉત્તમ પ્રકારનો કામકાજ કરી શકશે અભ્યાસ કરી શકશે અને મનની સ્થિરતા માટે ચંદ્રમા ખૂબ જ અગત્યનો ગ્રહ કહેલો છે અને ચંદ્રમાની સ્થિતિ કુંડળીની અંદર નિર્બળ બની રહી છે તો એના માટેના જેટલા પણ ઉપાય થઈ શકતા હોય એ દરેક ઉપાય ચંદ્રમાને બળવાન કરવાના આ કુંડળીની અંદર કરવામાં આવશે તો ચોક્કસ સારી એવી સફળતાઓની પ્રાપ્તિ થઈ શકશે ટેકનિકલ ક્ષેત્રની અંદર અથવા તો મારી દ્રષ્ટિએ કોઈ કલાના ક્ષેત્રની અંદર જાતક ખૂબ જ સારી રીતે આગળ વધે તેવા યોગો બની રહ્યા છે જી બિલકુલ અન્ય એક દર્શક મિત્ર કેવડિયાથી રાધિકાબેન જોડાઈ ગયા છે રાધિકાબેન આપનો પ્રશ્ન અને વિગત જણાવશો પ્રશ્ન શું છે એને ગુસ્સો બહુ આવે છે અને આગળ નું ભવિષ્ય કેવું રહેશે અને ગુસ્સો બહુ આવે તો એને કઈ વિધિ કરાવવાની ક્રોધ જયારે બહુ આવતો હોય ત્યારે પણ મનની સ્થિતિ ક્યાંક ને ક્યાંક નિર્બળ થતી હોય આગળની કુંડળીમાં જ મેં વાત કરી કે ચંદ્રમા જયારે પોતાની નીચ રાશિની અંદર હોય ત્યારે મન વ્યક્તિનું વિચલિત થતું હોય છે આગળની કુંડળી આપણે જોઈએ પણ નીચના ચંદ્રની એટલે કે વૃશ્ચિક રાશિવાળી કુંડળી હતી આ કુંડળી પણ વૃશ્ચિક રાશિવાળી જ કુંડળી છે જયારે પણ વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ બીજા વ્યક્તિઓની તુલનાની અંદર માનસિક રીતે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા વધારે પડતા ડિસ્ટર્બ જોવા મળતા હોય છે આ કુંડળીની અંદર પણ એવી સંભાવનાઓ બની રહી છે લગ્નેશ તરીકે પણ આ કુંડળીમાં જોઈએ તો મંગળની જે સ્થિતિ છે એ મંગળની સ્થિતિ કારણ કે વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક રાશિની કુંડળી છે તો મંગળની સ્થિતિ પણ ચોથા સ્થાનમાં વધારે યોગ્ય અને ઉત્તમ ના કહી શકાય મંગળ અને સૂર્ય જ્યારે દૂષિત થતા હોય ત્યારે વ્યક્તિની અંદર ક્રોધની માત્રા ક્યાંક ને ક્યાંક વિશેષ પ્રકારે રહેતી હોય છે કારણ કે અગ્નિતત્વના ગ્રહો આ બંને કહેવામાં આવેલા છે અને આ જ ગ્રહોની સ્થિતિ મુજબ હંમેશા ક્રોધ ગુસ્સો અતિશય આક્રોશ વગેરે જોઈ શકાતો હોય છે આ કુંડળીની અંદર વધારે સારી પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો મંગળ કરતાં પણ મારી દ્રષ્ટિએ ચંદ્રમાની સ્થિતિ છે તેને યોગ્ય કરવી વધારે યોગ્ય અને ઉત્તમ ગણી શકાય ચંદ્રનું રત્ન મોતી ગળામાં પેન્ડલ સ્વરૂપે અથવા તો જમણા હાથની છેલ્લી આંગળીની અંદર ધારણ કરવાનો પ્રયત્ન કરશો તો સારી એવી સફળતાઓની પ્રાપ્તિ થશે કોઈ પણ પ્રકારના વિધિ વિધાનની જરૂરિયાત નથી બની રહી જી બિલકુલ વડોદરાથી હસમુખભાઈ જોડાઈ ગયા છે હસમુખભાઈ આપનો પ્રશ્ન અને વિગત જણાવશો હેલો મયુરભાઈ જય ગણેશ જય ગણેશ હા મારી ભોની વિશે પ્રશ્ન છે જી એનું નામ છે જીનસી જન્મ તારીખ છે 29/10/98 રાત્રે 9:15 નો સમય છે વડોદરા જી હા એનું હવે આજે બર્થડે છે અને એનો એનો આખું વર્ષ કેવું રહેશે ને અભ્યાસમાં કેવું રહેશે અને આગળ કેરિયર કેવું બનશે એ જાણ કોઈ વિધિ કરવાની જરૂર ખરી બિલકુલ ચોક્કસ આજે એનો જન્મદિવસ છે એટલે સૌથી પહેલા તો અમારી ભવિષ્ય દર્શનની ટીમ તરફથી જન્મદિવસની ખૂબ જ હાર્દિક શુભકામનાઓ સાથે સાથે એના ભવિષ્યની વાત કરવામાં આવે તો મિથુન લગ્નની કુંડળી છે એની અંદર લગ્નેશ તરીકે બુધની સ્થિતિ કુંડળીની અંદર ખાડાના સ્થાનમાં એટલે કે છઠ્ઠા સ્થાનની અંદર બની રહી છે તેમજ શુક્રની સ્થિતિ પણ અશ્વિની બની રહી છે મિથુન લગ્નની કુંડળીમાં ત્રણ ગ્રહો સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે બુધ શુક્ર અને શનિ આ બે ત્રણ ગ્રહોની અંદરથી બે ગ્રહોની સ્થિતિ તો વધારે સારી અને યોગ્ય બનતી હોય તેમ જણાતું નથી સાથે સાથે ભાગ્યશ તરીકે શનિની સ્થિતિ પણ કુંડળીમાં પોતાની નીચ રાશિની અંદર બની રહી છે ત્રિકોણના સ્વામીઓ જયારે નિર્બળ થતા હોય ત્યારે જીવનમાં હંમેશા સંઘર્ષ રહેતો હોય છે આ કુંડળીની અંદર પણ તેવી સંભાવનાઓ ગણી શકાય આમ છતાં એક સારી વાત એ છે કે જયારે જીવનના મહત્વના વર્ષો જે કેરિયર જયારે બનાવવાનું છે ત્યારે રાહુની મહાદશામાંથી તેઓ પસાર થઈ રહ્યા છે રાહુ કુંડળીની અંદર
ત્રીજા સ્થાનની અંદર મંગળ સાથે યોગકારક બની રહ્યો છે એટલે ઉત્તમ પ્રકારનો સમય ગણી શકાય. ભાગ્યના જોરે ચોક્કસ આગળ વધવાની સંભાવનાઓ આ કુંડળીની અંદર બનતી હોય તેમ જણાય છે. કોઈ પણ પ્રકારની વિધિ વિધાનની જરૂરિયાત કદાચ આ કુંડળીની અંદર નથી બની રહી. કદાચ ઘણા બધા લોકોએ આપણે એવું પણ કીધું હશે કે ગુરુની સાથે કેતુની સ્થિતિ જે ચાંડાળ યોગ બની રહ્યો છે તેમજ જોવા જઈએ તો અંગારક યોગ બની રહ્યો છે, પરંતુ આવા કોઈ પણ વિધિ વિધાનની મારી દ્રષ્ટિએ આ કુંડળીની અંદર જરૂરિયાત નથી બની રહી. રાહુનું ક્ષેત્ર અત્યારે રાહુની દશા ચાલી રહી છે, જેટલા પ્રેક્ટિકલ બનવાનો પ્રયત્ન કરશે, પોતાની કોઠાસૂજના આધારે આગળ વધવાનો પ્રયત્ન કરશે તેટલું જ જીવનની અંદર સારી એવી સફળતાઓની પ્રાપ્તિ થશે. કોઈ પણ પ્રકારની ચિંતાની જરૂરિયાત નથી. ગોચરના ગ્રહો પણ એવું કહી રહ્યા છે કે 2017 અને 16ની તુલનામાં 2018નું વર્ષ ખૂબ જ યોગ્ય અને ઉત્તમ પસાર થશે. જી બિલકુલ, રાજકોટથી વિજયભાઈ જોડાઈ ગયા છે. જી આપનો પ્રશ્ન અને વિગત જણાવશો. જી વિજયભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જય ગણેશ. જય ગણેશ. રાજકોટથી બોલું છું. મારી બર્થ ડેટ છે 7/6/92. જી. અને જન્મ છે નવસારી. સમય? સમય છે રાત્રે 11:30 વાગે. પ્રશ્ન જણાવો આપનો. મારે લગ્ન વિશે અને ભવિષ્ય વિશે થોડુંક જાણવું. લગ્ન વિશેનો પ્રશ્ન છે. કુંડળીમાં સપ્તમ ભાવ ખૂબ જ મહત્વનો હોય છે, તેમજ પુરુષ જાતકો માટે હંમેશા શુક્રની સ્થિતિ જેટલી ઉત્તમ હોય એટલું જ લગ્ન જીવન યોગ્ય સમયે તેમજ યોગ્ય માત્રાની અંદર પસાર થતું હોય છે. આ કુંડળીની વાત કરવામાં આવે તો આપણી જે કુંડળી છે એમાં સપ્તમેશ તરીકે ચંદ્રમા અષ્ટમ ભાવની અંદર છે, તેમજ શુક્ર એ પંચમ ભાવની અંદર છે. બળવાન હોવા છતાંય પોતાની અસ્ત રાશિની અંદર જે પોતાની પસંદગીને વધારે પડતું મહત્વ આપો. મોટાભાગે કદાચ પ્રેમ લગ્નની સંભાવનાઓ પણ આ કુંડળીની અંદર ગણી શકાય એવી સંભાવનાઓ બની રહી છે. ત્યારે હાલ નજીકનો જે સમયગાળો છે એમાં મંગળની મહાદશામાંથી આપ પસાર થઈ રહ્યા છો. મકર લગ્નની કુંડળીમાં સૌથી અશુભ ફળ આપવા માટે જે ગ્રહ જવાબદાર બનતો હોય છે એ મંગળ હોય છે, અને એટલા માટે જ આપનો સમય 2022 સુધી થોડો કષ્ટમય તેમજ સંઘર્ષમય ચાલી રહ્યો છે. ત્યારબાદ ચોક્કસ આપની જે દશા આવશે રાહુની મહાદશા એ ઉત્તમ પ્રકારનો સમય આપનો બતાવે તેવી સંભાવનાઓ બની રહી છે. કોઈ પણ પ્રકારની ચિંતાની જરૂરિયાત નથી, પરંતુ લગ્નના યોગ અત્યારે હાલ નજીકના સમયગાળામાં પ્રબળ બનતા હોય તેમ જણાતું નથી. હજુ 1-1.5 વર્ષના વિલંબ બાદ જ આ કુંડળીમાં પ્રબળ લગ્ન યોગ ગણી શકાય. જી, અન્ય એક દર્શક મિત્ર અશ્વિનભાઈ અમદાવાદથી જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હેલો, મારા સન માટે પૂછવું હતું. હાલ વિદેશમાં છે. જી, એનું ધૈર્ય શાહ નામ છે. એની જન્મ તારીખ 30/8/1990. સમય જણાવો. જી, 30/8/1990 જન્મ સમય 7:30 વાગે. જન્મ સ્થળ રાજપીપળા. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એનો એ છે કે અહીંયા માસ્ટર કરવા ફોરેન છે, તેનું માસ્ટર પૂરું થતું નથી અને એને નોકરીના યોગ ક્યારે છે? માસ્ટર કરવા માટે પરદેશ ગયેલા છે. હંમેશા ઉચ્ચ અભ્યાસ એ કુંડળીમાં નવમ ભાવથી જોવાતો હોય છે. નવમ ભાવ આ કુંડળીની અંદર વાત કરીએ તો સિંહ લગ્નની જે કુંડળી છે એમાં નવમેશ તરીકે મંગળની સ્થિતિ દસમ ભાવમાં છે, પરંતુ શત્રુ ક્ષેત્રી છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો પરદેશની અંદર સફળતાઓ માટે દ્વાદશ કહેતા 12મા ભાવની સ્થિતિ પણ ખૂબ જ અગત્યની બનતી હોય છે. કેતુ, ગુરુ અને શુક્રની સ્થિતિ દ્વાદશ કહેતા 12મા ભાવની અંદર બની રહી છે. થોડો ઘણો સંઘર્ષવાળો સમય ચોક્કસ બની રહ્યો છે, પરંતુ અત્યારે હાલ વાત કરવામાં આવે તો સૂર્ય તરીકે એટલે કે લગ્નેશની જ મહાદશા ચાલી રહી છે, અને લગ્નેશ તરીકે સૂર્ય લગ્ન સ્થાનની અંદર જ છે. આમ તો કોઈ પણ પ્રકારની ચિંતાની જરૂરિયાત નથી. કદાચ પોતાની જે ક્ષમતાઓ છે એ જ ક્યાંક ઓછી પડતી હોય તેવી સંભાવનાઓ બની રહી છે. જમણા હાથની ત્રીજી આંગળીની અંદર ભગવાન સૂર્યની જે વીટી, સૂર્યનારાયણની જે વીટી હોય છે એ માણેક ધારણ કરાવવાનો પ્રયત્ન કરો તો વધુ સારી સફળતાઓની પ્રાપ્તિ પણ થઈ શકશે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો નિયમિત ગાયત્રી મંત્રના જપ કરવાથી પણ ઉત્તમ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય તેવી સંભાવનાઓ ગણી શકાય. ચોક્કસ અત્યાર સુધી ગોચરના જે ગ્રહો ચાલી રહ્યા હતા એ ગ્રહોની સ્થિતિ તેમના માટે વિપરીત હતી, પરંતુ ફેબ્રુઆરી 2018 પછી આ કુંડળીની અંદર થોડા ઘણા પરિવર્તનની સંભાવનાઓ બની રહી છે. એટલે માસ્ટર પુરુષ થવાના યોગો ચોક્કસ બની રહ્યા છે, પરંતુ હજુ ફેબ્રુઆરી 2018 સુધી આપણે થોડી ઘણી સંઘર્ષવાળી રાહ જોવી પડશે. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શનમાં આગળ વાત કરીશું 12 રાશિના જાતકો વિશે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. દર્શક મિત્રો, ફરી એકવાર ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે મયુરભાઈ ભટ્ટ. મયુરભાઈ, આગળ વાત કરીએ પ્રથમ 6 રાશિના જાતકો વિશે. વાત કરીએ રાશિમંડળની પ્રથમ રાશિ મેષ રાશિના જાતકો વિશે. આજના દિવસ માટે જે કોઈ પણ કામકાજ હાથમાં લેવાનો પ્રયત્ન કરશો ચોક્કસ એની અંદર ખૂબ જ સારી પ્રસન્નતા જળવાઈ રહેવાની સંભાવનાઓ બની રહી છે. સ્નેહીઓના મિલનના કારણે, સંપર્કના કારણે પણ શક્ય છે આપને લાભ પ્રાપ્તિની સંભાવનાઓ ગણી શકાય. વ્યવસાયિક
ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકો માટે ચોક્કસ કોઈ ઉન્નતિની પ્રગતિની નવીન તકોની પ્રાપ્તિ થઈ શકશે. પરિવારના સુખની અંદર પણ એકંદરે ખૂબ જ સારી વૃદ્ધિ થવાની સંભાવનાઓ આજના દિવસ માટે ગણી શકાય. વાત કરીએ રાશિમંડળની બીજી રાશિ વૃષભ રાશિના જાતકો વિશે. વૃષભ રાશિના જે કોઈ પણ જાતકો છે, જો કોઈ સરકારી કામકાજ સાથે આપ સંકળાયેલા જો તો ચોક્કસ ઉત્તમ પ્રકારની ધારી સફળતાઓની પ્રાપ્તિ આપને આજના દિવસ માટે થઈ શકશે. ભૂતકાળમાં જે કોઈ પણ કરેલા કાર્યો છે એ પણ ફળદાયી નીવડે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે ગણી શકાય. નોકરિયાત વર્ગને નોકરીના બાબતે કોઈ શક્ય છે સારા સમાચારોની પણ પ્રાપ્તિ થઈ શકશે. વ્યવસાય ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકો માટે દિવસ એકંદરે લાભકારી પુરવાર થવાના યોગો બની રહ્યા છે. વાત કરીએ રાશિમંડળની ત્રીજી રાશિ મિથુન રાશિના જાતકો વિશે. કામકાજની અંદર શક્ય છે કે થોડી ઘણી નિરાશાઓનો અનુભવ આજના દિવસ માટે આપને થઈ શકશે. સંતાનોના પ્રશ્નો પણ જો ગૂંચાયેલા હોય તો આજના દિવસ માટે ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે એ વિષય એક મહત્વના નિર્ણયો લેવા માટે દિવસ એકંદરે યોગ્ય બનતો હોય તેમ જણાતું નથી. ઇષ્ટ મિત્રોનો ચોક્કસ ઉત્તમ માત્રાની અંદર સાથ સહયોગ અને સહકાર આપને પ્રાપ્ત થઈ શકે છે. ધર્મ પ્રત્યેની આપની જે આસ્થા હોય શ્રદ્ધા હોય એની અંદર પણ આજના દિવસ માટે ખૂબ જ સારી વૃદ્ધિ થવાની સંભાવનાઓ ગણી શકાય. વાત કરીએ રાશિમંડળની ચોથી રાશિ કર્ક રાશિના જાતકો વિશે. કર્ક રાશિના જે કોઈ પણ જાતકો છે, ધનની સાથે માનનો પણ ક્યાંક ને ક્યાંક વ્યય ન થાય તે બાબતની કાળજી રાખવાની જરૂરિયાત બની રહેશે. નોકરિયાત વર્ગ માટે કદાચ નોકરીના ક્ષેત્રની અંદર થોડી ઘણી પરેશાની રહે તેવી સંભાવનાઓ ગણી શકાય. માનસિક તણાવયુક્ત પણ આજનો દિવસ આપનો પસાર થઈ શકશે. વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકો માટે ચોક્કસ દિવસ એકંદરે પ્રગતિકારક તેમજ લાભકારક પસાર થવાના યોગો ગણી શકાય. વાત કરીએ રાશિમંડળની પાંચમી રાશિ સિંહ રાશિના જાતકો વિશે. દરેક પ્રકારના કામકાજ જે હાથમાં લેવાનો પ્રયત્ન કરશો ઉત્તમ માત્રાની અંદર ધારી સફળતાઓની પ્રાપ્તિ થઈ શકશે. વ્યવસાય ક્ષેત્રોનો સાથે સંકળાયેલા જાતકોને કોઈ નવીન પ્રકારના કાર્યો કરવા માટે બઢતી માટે આજના દિવસ માટે કોઈ નવીન તકોની પણ પ્રાપ્તિ થઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે પણ બઢતી બદલી પ્રમોશનને લગતી જો કોઈ મહત્વની બાબતો ગૂંચાયેલી હોય તેની અંદર સમસ્યાઓનું સમાધાન આવવાના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. પારિવારિક સંબંધોથી પણ એકંદરે લાભ પ્રાપ્તિની સંભાવનાઓ આજના દિવસ માટે ગણી શકાય. વાત કરીએ રાશિમંડળની છઠ્ઠી રાશિ કન્યા રાશિના જાતકો વિશે. વ્યવસાય ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકો માટે કામકાજની અંદર ઉત્તમ માત્રાની અંદર સફળતાઓની પ્રાપ્તિ થઈ શકશે. આપના જે કોઈ પણ હરીફો હોય પ્રતિસ્પર્ધીઓ હોય તેમના ઉપર વિજય મેળવવા માટે દિવસ એકંદરે શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે. શક્ય છે કે આપના આત્મવિશ્વાસની અંદર પણ ખૂબ જ સારી આજના દિવસ માટે વૃદ્ધિ થઈ શકે છે. ઘરની અંદર પણ આનંદયુક્ત વાતાવરણ જળવાયેલું રહે તેવા યોગો બની રહ્યા છે. જી બિલકુલ મયુરભાઈ, તમે આગળ કહ્યું જે રીતે વાસ્તુશાસ્ત્રની આપણે વાત કરી રહ્યા હતા, તમે કીધું કે બાંધકામ જ માત્ર ઇમ્પોર્ટન્ટ નથી રાખતું, જમીન દોષ પણ મહત્વનું હોય છે. તેમાં જમીન દોષ કેટલા પ્રકારના હોય છે અને તેનું મહત્વ શું રહેલું છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યોતિષના વાસ્તુના જે કોઈ પણ પ્રમાણભૂત ગ્રંથો છે એ દરેક ગ્રંથની અંદર જે પ્રથમ પ્રકરણ હોય છે એ પ્રથમ પ્રકરણનું નામ જ એવું હોય છે, અથવા ભૂમિ પરીક્ષણમ, એટલે કે ભૂમિનું નિરીક્ષણ કરવું. યોગ્ય માત્રાની અંદર ભૂમિના નિરીક્ષણમાં ઘણી બધી બાબતો જોવાતી હોય છે. ભૂમિનો આકાર કયા પ્રકારનો રહેલો છે, એની રૂપ રંગ ગંધ સુગંધ વગેરે દરેક બાબતોનો ખાસ કરીને નિર્દેશ મેળવાતો હોય છે. એ ભૂમિની અંદર ફર્ટિલિટી કહેતા ફળદ્રુપતા કેટલી છે એ પણ ખૂબ જ અગત્યની હોય છે. આવી અનેક બાબતો જોવાતી હોય છે. પરંતુ સાથે સાથે ખૂબ જ અગત્યની વાતો એ હોય છે કે જમીનની અંદર જે કોઈ પણ ક્રેક રહેલી હોય એ ક્રેકના આધારે ત્યાંથી નીકળતો જે ટ્રેસ હોય છે એટલે કે દબાવ, એ દબાવને અત્યારે વર્તમાન સાયન્સની અંદર આપણે જીઓપેથિક ટ્રેસના નામે ઓળખતા હોઈએ છીએ. તો જીઓપેથિક ટ્રેસ જ્યાં જ્યાં જમીનમાંથી નીકળતો હોય અથવા તો સુવા બેસવાની જગ્યાએ આ ટ્રેસ જ્યારે પણ આવતો હોય અને એ ટ્રેસયુક્ત જે કોઈ પણ લાઈનો હોય અથવા તો એનું જે ક્ષેત્ર હોય એ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ 6-8 કલાક સુધી લાંબો સમયગાળો જ્યારે પણ રહેતો હોય છે ત્યારે હંમેશા જે શરીર હોય છે યોગ્ય માત્રાની અંદર કામ નથી કરતું અને શરીરની અંદર આપણને અનેક પ્રકારની તકલીફો વ્યાધિઓ વગેરે થાય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એને મહત્વના નિર્ણયો કરવા છે, જીવનની અંદર આગળ વધવું છે, તો ખૂબ જ અગત્યની બાબત છે. વાસ્તુ આપણે આમ તો ઘરનું કરતા હોઈએ છીએ, જમીનનું કરતા હોઈએ છીએ, ભૂમિનું કરતા હોઈએ છીએ, મકાનનું કરતા હોઈએ છીએ, પણ ગોળ ફરીને વ્યક્તિનું વાસ્તુ કરવાનો ખાસ કરીને શાસ્ત્રમાં નિર્ધાર બતાવવામાં આવેલો છે. એટલે કે વ્યક્તિનું જ વાસ્તુ કરતા હોઈએ છીએ. જો હું પોતે શારીરિક માનસિક અને સોશિયલ આ દરેક રીતે જો યોગ્ય છું અને યોગ્ય પ્રકારના નિર્ણયો લેવા માટે સક્ષમ છું તો ચોક્કસ જીવનની અંદર દરેક પ્રકારની સારી એવી પોઝિટિવ એનર્જી સકારાત્મક ઉર્જાને હું પ્રાપ્ત કરી શકીશ. પરંતુ જો મારું શરીર મારું મન અને મારા સામાજિક સંબંધો જ મને યોગ્ય માત્રામાં સાથ નથી આપતા તો હું જીવનમાં કોઈ પણ પ્રકારની સારી વસ્તુઓને નહીં એટ્રેક્ટ કરી શકું જીવનની અંદર. તો આ શરીરની ઉપર અસર કરનારા જે પરિબળો છે એ ભૂમિમાંથી નીકળતી નકારાત્મક એનર્જી છે. આ પ્રકારની એનર્જી આપણા શરીર ઉપર અનેક પ્રકારની અસરો કરતી હોય છે અને જ્યારે શરીરની અંદર ફિઝિકલ ખામીઓ સર્જાય ત્યારે માનસિક રીતે પણ માણસ નિર્બળ બનતો હોય છે. ત્યારે માનસિક રીતે પણ શારીરિક રીતે જ્યારે માણસ નિર્બળ બને ત્યારે હંમેશા સોશિયલી કે સમાજ વ્યવસ્થાની અંદર પણ ક્યાંક ને ક્યાંક અલગ પડી જતો હોય છે. તો આ દરેક પરિસ્થિતિઓ ના થાય એટલા માટે ભૂમિગત વાસ્તુ ખરેખર ખૂબ જ અગત્યનું છે. આપણા ઘરની અંદર જ્યાં કોઈ પણ કેવી જગ્યાએથી રેડિયેશન નીકળી રહ્યું છે, કઈ જગ્યાએથી કઈ માત્રાની અંદર આ નકારાત્મક એનર્જી બહાર આવી રહી છે અને યોગ્ય માત્રામાં
કઈ રીતે જમીનમાં પાછી મોકલી શકાય અથવા તો કઈ રીતે બંધ કરી શકાય એ બાબતે જો વાસ્તુ કરાવવામાં આવે તો ચોક્કસ દરેક પ્રકારના ધાર્યા રિઝલ્ટની પ્રાપ્તિ થઈ શકે. જી બિલકુલ દર્શક મિત્રો, આગળ વાત કરીશું અંતિમ છ રાશિ વિશે, પરંતુ હાલ કહીશું વધુ એક બ્રેક માટે. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શનમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે મયુરભાઈ ભટ્ટ. મયુરભાઈ, આગળ વાત કરીએ તો અંતિમ છ રાશિ વિશે. પાંચરીય રાશિ મંડળની સાતમી રાશિ તુલા રાશિના જાતકો વિશે, જો આપ ભાગીદારીના વ્યવસાય સાથે સંકળાયેલા છો તો કોઈ પણ પ્રકારનો ભાગીદારો સાથે વૈચારિક મતભેદ કે મનભેદ ન થાય તે બાબતની કાળજી રાખવાની જરૂરિયાત બની રહેશે. નવા કોઈ સંબંધો જો વિકસાવવાના હોય તેમાં પણ શક્ય છે કે થોડી ઘણી નિરાશાનો અનુભવ આપને થઈ શકે. નોકરિયાત વર્ગ માટે ચોક્કસ નોકરીના ક્ષેત્રની અંદર ઉત્તમ પ્રકારની તકોની પ્રાપ્તિ થઈ શકશે. સંતાનો પક્ષેથી પણ કોઈ સારા એવા શુભ સમાચારોની આજના દિવસ માટે પ્રાપ્તિ થાય તેવા યોગો બની રહ્યા છે. વાત કરીએ રાશિ મંડળની આઠમી રાશિ વૃશ્ચિક રાશિના જાતકો વિશે. વૃશ્ચિક રાશિના જે કોઈ પણ જાતકો છે, ગમે એટલો પરિશ્રમ કરવા છતાં પણ આજના દિવસ માટે હાથમાં લીધેલું કાર્ય કદાચ ક્યાંક અધૂરું રહી જાય તેવી સંભાવનાઓ ગણી શકાય. સ્વજનોના હસ્તક્ષેપના કારણે આપના અંગત જીવનની અંદર પણ મન થોડું ઘણું વિચલિત રહેવાની સંભાવનાઓ બનતી હોય તેવી સંભાવનાઓ બની રહી છે. સ્વજન નોકરિયાત વર્ગ જે કોઈ પણ છે અને નોકરીના ક્ષેત્રની અંદર અન્ય વ્યક્તિઓનો સાથ સહયોગ અને સહકાર ચોક્કસ પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાય ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકો માટે દિવસ એકંદરે ધનલાભ યાકારી પુરવાર થાય તેવા યોગો બની રહ્યા છે. વાત કરીએ રાશિ મંડળની નવમી રાશિ ધનરાશિના જાતકો વિશે. ભાગ્ય ચોક્કસ આજના દિવસ માટે આપને અનુકૂળ બની શકે છે. જો આપ રાજનૈતિક ક્ષેત્રો સાથે જાહેર જીવન સાથે સંકળાયેલા છો તો પ્રગતિ થવાના યોગ પ્રબળ બની રહ્યા છે. વિકાસને લગતા જે કોઈ પણ કાર્ય હાથમાં લેવાનો પ્રયત્ન કરશો જીવનની અંદર એવા તમામ કામકાજની અંદર યોગ્ય માત્રામાં ગતિ આવી શકે છે. દિવસ એકંદરે આનંદમાં પસાર થવાની સંભાવનાઓ આપના માટે બની રહી છે. વાત કરીએ રાશિમંડળની દસમી રાશિ મકર રાશિના જાતકો વિશે. શક્ય હોય ત્યાં સુધી દરેક પ્રકારના વાદ વિવાદથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. આર્થિક સ્થિતિમાં મધ્યમ પ્રકારનો સુધારો ચોક્કસ બનતો હોય તેવી સંભાવનાઓ ગણી શકાય છે. વ્યવસાય ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકો માટે પણ દિવસ એકંદરે પ્રગતિકારક તેમજ ધન લાભકારક પસાર થઈ શકે છે. પરિવારની અંદર કદાચ શક્ય છે કે માનસિક રીતે સામાજિક રીતે થોડી ઘણી અશાંતિયુક્ત વાતાવરણ રહે તેવા યોગો ગણી શકાય. વાત કરીએ રાશિમંડળની અગિયારમી રાશિ કુંભ રાશિના જાતકો વિશે. કામકાજની અંદર ઉત્તમ માત્રાની સફળતાઓના કારણે શક્ય છે કે મનની ખુશી આપને મળી શકે છે. મન એકંદરે પ્રસન્ન રહી શકે છે. નોકરિયાત વર્ગ માટે નોકરીના ક્ષેત્રની અંદર કોઈ ઉત્તમ પ્રકારના સારા એવા સમાચારોની પણ પ્રાપ્તિ થઈ શકે છે. સ્વજનોનો યોગ્ય માત્રામાં સાથ સહયોગ અને સહકાર આપના મુશ્કેલીના સમયમાં ચોક્કસ દરેક પ્રકારે મળવાના યોગો બની રહ્યા છે. વ્યવસાય ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકો માટે મક્કમ પ્રકારનો આર્થિક સુધારો થાય તેવો દિવસ આજનો પસાર થઈ શકે છે. વાત કરીએ રાશિમંડળની અંતિમ રાશિ મીન રાશિના જાતકો વિશે. કામકાજના સ્થળે કદાચ શક્ય છે થોડો ઘણો માનસિક તણાવયુક્ત આપનો દિવસ પસાર થઈ શકે છે. મધ્યમ પ્રકારની સફળતાઓ વાળો દિવસ આજનો ગણી શકાય. વિરોધીઓથી શક્ય હોય ત્યાં સુધી સાવધાન રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખાસ આપના જે હિત શત્રુઓ હોય તેમના દ્વારા કોઈ પણ પ્રકારની અંગત જીવનની અંદર પણ મુશ્કેલીઓ ના પડે તે બાબતની કાળજી રાખવાની જરૂરિયાત બની રહેશે. દિવસનો મહત્તમ લાભ લેવા માટે શક્ય હોય ત્યાં સુધી દરેક પ્રકારની નિરાશાઓથી પોતાની જાતને દૂર રાખવાનો પ્રયત્ન આજના દિવસ માટે કરવો જોઈએ. બિલકુલ મયુરભાઈ, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, સુંદર એવું માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવા અંક સાથે. ત્યાં સુધી મને અને મયુરભાઈને આપશો રજા. જય ગણેશ.